દેશભરમાં ગણેશ વિસર્જન ચાલી રહ્યું છે. ગણેશ ઉત્સવની ઉજવણી કર્યા બાદ ભક્તો ગણેશજીને ભાવભીની વિદાય આપી રહ્યા છે. તો ગણેશજીની વિદાય વખતે શોભાયાત્રા પણ યોજાઈ હતી, જેમાં ચંદ્રયાનની થીમ તેમજ રાષ્ટ્રપ્રેમની થીમ ઉપર લોકોએ બાપાને વિદાય આપી હતી. આજે લીમડા ચોક માલપુરમાં ગણેશ વિસર્જન સમયે અમે બહારથી અમારી ગણેશ યુવક ટીમ 111 ફૂટનો તિરંગો, મંગલયાન 2 અને તૂપ યાની ટેન્ક ત્રણેય લઈને આવ્યા છે. એમાં ખાસ કરીને તિરંગો 111 ફૂટનું અને જે પુલવામામાં આપણે 44 જવાનો શહીદ થયા એને યાદરૂપે એને દેશભક્તિના રૂપે જોવા માટે આજે અમે આ રીતનો કાર્યક્રમ અને અમે દરેક જગ્યાએ આ રીતના કાર્યક્રમમાં હાજરી આપીએ છીએ. અમારી ટીમ છે બાયડની અને 111 ફૂટનો તિરંગો પુલવામા શહીદો સાથે જોડાઈએ છીએ. આજે અમે માલપુર નગર કે રાજા ગણેશ મહોત્સવ લીમડા ચોકે રાષ્ટ્રભક્તિ તથા ધર્મભક્તિ સાથે એક રાષ્ટ્રધ્વજ 111 મીટર લાંબો તથા પુલવામા થયેલા શ્રદ્ધાંજલિના પર્વ નિમિત્તે અહીંયા ગાડી એક કાર્યક્રમ રાખેલ છે. તો અહીંયા ગાડી આજે વિસર્જન નિમિત્તે ગણેશ મહોત્સવ નિમિત્તે અમે આ એક કાર્યક્રમનો સુંદર મજાનો એક કાર્યક્રમ રાખેલ છે. તો ગણેશજીની શોભાયાત્રામાં 113 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ તેમજ ઈસરો દ્વારા જે ચંદ્રયાન મોકલવામાં આવ્યું તેની પણ ઝાંખી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે ધર્મભક્તિ સાથે દેશભક્તિનો અનોખો સંગમ પણ અહીં જોવા મળ્યો. અરવલ્લીના માલપુરમાં ભાવિક ભક્તોએ અનોખી થીમ સાથે ગણેશ ઉત્સવ મનાવ્યો અને ગણપતિ બાપાનું વિસર્જન પણ કર્યું.